ચોમાસું તેના અંતિમ તબક્કામાં પહોંચવા આવ્યું છે ત્યારે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા બનાસકાંઠા જિલ્લાથી નારાજ હતા અને ચોમાસાના 2.5 માસ કરતાં પણ વધુ સમય વીતવા છતાં વરસાદની અછત હતી ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લા ઉપર મહેરબાન થયેલા મેઘરાજાને લઈ બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સારો એવો વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ અત્યારે જિલ્લામાં સિઝનનો 51.35% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધી સિઝનમાં કેટલો વરસાદ થયો તેની ઉપર કરીએ એક નજર બાદ મેઘરાજાનું આગમન થયું છે અને બનાસકાંઠા જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના ખાલીખમ થયેલા જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે આજે ડીસા શહેરમાં એક અફવાએ જોર પકડ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સીપુ જળાશયમાંથી 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે સીપુ જળાશયમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે આજે સવારના 8 વાગ્યા સુધીમાં સીપુમાં 863 ક્યુસેક પાણીની આવક હતી અને ડેમની 611.64ની ભયજનક સપાટી સામે અત્યારે ડેમની સપાટી 567.87 ફૂટ છે અને સીપુ ડેમમાં પાણીનો જથ્થો 4.17% છે તો દાંતીવાડાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદના લીધે અત્યારે 2997 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે ડેમની સપાટી 543.05 ફૂટ છે જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 4.80% જેટલો થયો છે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે આજે ડીસામાં પણ વહેલી સવારથી ડીસામાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો ડીસામાં વહેલી સવારના શરૂ થયેલા વરસાદના પગલે ડીસા શહેરના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી અને વાતાવરણ પણ એકદમ આહલાદક બની ગયું હતું ડીસામાં વરસાદના કારણે શહેરના માર્ગો ઉપર વાહનોની અવરજવર પણ ખૂબ જ ઘટી ગઈ હતી આજે લાંબા સમય બાદ ડીસામાં ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી